અભિલાષા ઠક્કર ફ્રોમ બેંગલોર વાસ્ક્યુલર સેન્ટર. આજના વિડીયોમાં આપણે જાણીશું કે વેરિકોઝ વેઇન્સની ટ્રીટમેન્ટ શા માટે કરાવવી જોઈએ. વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ પરમનન્ટ સોલ્યુશન દરેક વસ્તુ કેમ કમ્પલસરી છે. વેરિકોઝ વેઇન્સમાં મેઇનલી અશુદ્ધ લોહી પગમાં ભરાઈ રહે છે જ્યારે એમાં વાલની ડિફેક્ટ હોય છે. વાલ ડિફેક્ટ હોય, વાલ ખરાબ હોય એટલે અશુદ્ધ લોહી 100-100% ઉપર ચડતું નથી અને 20-30% લોહી પાછું પડે છે. 20-30% લોહી જ્યારે પાછું પડે છે ત્યારે એ ખરાબ હોય છે, ઓક્સિજન વગરનું હોય છે એટલે એની ખરાબ અસરો હોય છે. વેરિકોઝ વેઇનના પેશન્ટ્સને મેઇનલી 3 વિભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. પહેલા તો એ સિમ્પટોમેટિક પેશન્ટ્સ કે પેશન્ટને બિલકુલ સિમ્ટમ્સ નથી, ખાલી સાંખ જેવી નળીઓ પગ ઉપર ફૂલેલી દેખાય છે, એક લિમિટ કરતા વધારે એ ફૂલતી જ જાય, ઘણા વર્ષો સુધી પેશન્ટને કાંઈ જ થતું નથી, તો એવા પેશન્ટ એસિમ્પટોમેટિક વેરિકોઝ વેઇન્સના પેશન્ટ કહેવાય. સેકન્ડ થિંગ, પેશન્ટને યા તો સ્નાયુઓની અસર હોય, સ્નાયુઓના સિમ્ટમ્સ હોય અથવા તો ચામડીના સિમ્ટમ્સ હોય, એટલે કે પેશન્ટને ચામડીની અસરો હોય. તો એવા સિમ્પટોમેટિક પેશન્ટ્સ કે જેને ગમે તે એક અસર હોય, અને ત્રીજા વિભાગમાં આપણે એવા પેશન્ટ્સને લઈ શકીએ જેને બંને અસરો હોય, સ્નાયુઓની અસર હોય અને ચામડીની પણ અસર હોય. જ્યારે આવા એસિમ્પટોમેટિક પેશન્ટ્સ છે એવા પેશન્ટ્સમાં મેઇનલી કશું જ થતું નથી વર્ષો સુધી, તો એવા પેશન્ટ્સને સડન એમર્જન્સી આવે છે, નળી ફાટી શકે છે, બ્લીડિંગ થઈ શકે છે, ગમે ત્યારે એમર્જન્સીમાં એને રિપેર કરવા પડે છે. હવે સેકન્ડ સ્ટેપ કે પેશન્ટને ખાલી સ્નાયુઓની તકલીફ હોય છે, એવા સિમ્પટોમેટિક પેશન્ટ્સમાં પેશન્ટ ઘણી જ પેઇન કિલર્સ લેતું હોય છે અને ખૂબ ઘણા સમય પછી જ્યારે પેશન્ટને એવું થાય છે કે હવે હું કોઈ જ કામ ઊભા ઊભા રહીને નથી કરી શકતો, સોજા એક હદથી લિમિટ વધારે વધી રહ્યા છે, તો એવા પેશન્ટને પછી થોડી પોતાના કામ પ્રત્યે અવેબિલિટી ઘટતી જાય છે. એટલે કે પેશન્ટ પોતાનું રેગ્યુલર કામ જે ઊભા રહીને કરવાનું છે, પોતાનું પ્રોફેશન હોય કે ઘરકામ હોય, દરેક પેશન્ટને ધીમે ધીમે એમાં ડિસેબિલિટીઝ આવતી જાય છે. અને એવા પેશન્ટ્સ કે જેને ચામડી સ્નાયુની બંને અસરો હોય, તો ચામડીની અસરવાળા પેશન્ટ્સને મેઇનલી પગ સખત કાળા થવા લાગે છે. ફિમેલ્સમાં મોસ્ટલી કોસ્મેટિક ઇશ્યુઝ આવે છે, જે શોર્ટ્સ, કપડા શોર્ટ્સ અથવા નાની ડ્રેસ પહેરી નથી શકતા જેમાં પગ ખુલ્લા હોય, પ્લસ પગ કાળા પડ્યા પછી ચામડી એટલી હદે ડેમેજ થાય છે કે પેશન્ટને એ ચામડી ઉખડી અને ચાંદા અને અલ્સર પડે છે. હવે આવા અલ્સરવાળા પેશન્ટ્સ ગમે તેટલા અથાગ પ્રયત્નો કરે તો પણ અલ્સર મટતા નથી. તો એક લેવલથી વધારે જ્યારે એસિમ્પટોમેટિક પેશન્ટ્સ ઓર સિમ્પટોમેટિક પેશન્ટ્સ જે આગળના સ્ટેજીસમાં આવો અને પછી સિમ્પટમ્સને પણ ટ્રીટ કરવા પડે અને વેરિકોઝ વેઇન્સના વાલને પણ ટ્રીટ કરવા પડે, એમ બંને રીતે તમારે મહેનત કરવી પડે, તો બેટર ટુ રિપેર યોર વેરિકોઝ વેઇન્સ ઇન અર્લી સ્ટેજ. ડુ કમ ટુ બેંગલોર વાસ્ક્યુલર સેન્ટર ફોર યોર પર્મનન્ટ સોલ્યુશન્સ ઓફ વેરિકોઝ વેઇન્સ. થેન્ક યુ.